विद्यार्थी मित्रों ने जय स्वामीनारायण। धोरण 8 इंग्लिश मीडियम विषय गुजराती। मित्रों आज आप पूरक वाचन काव्य जो है यनी आप माहिती मेळवीशुं, जेनुं शीर्षक है शेरीए आवे साद। मित्रों जेना कविश्रीनुं नाम है राजेन्द्र शाह, जे खूब एक महान कवि कवि तरीके एमने नामना छे। एमने गुजराती साहित्यनो जे कहेवाय ज्ञानपीठ एवॉर्ड, के जे आपणे साहित्यनो श्रेष्ठ एवॉर्ड कहेवाय, ए एवॉर्ड एमने प्राप्त करेलो छे। एमनो जन्म 28/1/1913 एमनो जन्म छे। 2/1/2010 ની અંદર એમનું અવસાન થયેલું। તો એમનો જન્મ રાજેન્દ્ર શાહનો ખેડા જિલ્લાનું કપડવંજની અંદર થયેલો છે। આંબે આવ્યો મોર, રૂમઝૂમ અને મોરપીછ એ એમના બાળકાવ્ય સંગ્રહો છે। તેઓ જ્ઞાનપીઠ પુરસ્કાર મેં તમને વાત કરી એ પ્રમાણે મેળવેલા છે। કવિએ ખૂબ આપણા ગુજરાતી સાહિત્યની સેવા કરી છે, ખૂબ ઘણા બધા કાવ્ય સંગ્રહો એમને લખેલા છે, એના ઉપરથી જ એમને કહેવાય કે આવા પુરસ્કારો પ્રાપ્ત થયા હોય। તો મિત્રો આપણે સૌથી પહેલા આ કાવ્યનું આપણે ગાન કરીએ, અને ગાન કર્યા પછી આપણે આ કાવ્યને આપણે સમજીશું। કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ, હાલને આંબાવાડીએ હજી પોરની તાજી યાદ, હાલને આંબાવાડીએ હજી પોરની તાજી યાદ, પાંદડીએ નહીં પીખીએ એવો ઝૂલતો એનો મોર, પાંદડીએ નહીં પીખીએ એવો ઝૂલતો એનો મોર, કોઈને મોટા મારવા અને કોઈને છે અંકુર, કોઈને મોટા મારવા ને કોઈને છે અંકુર, ડોલતી ડાળે ઝૂમીએ આપણ ગજવી ઘેરો નાદ, ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ, ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન, ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન, કોઈનો એ રંજાડ નહીં ને ખેલવા મળે દન, કોઈનો એ રંજાડ નહીં ને ખેલવા મળે દન, હાલીએ બેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ, હાલીએ બેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ। મિત્ર ખૂબ તમે આ રીતે સરસ કાવ્યનું ગાન કરી, અને તમે આ કાવ્ય ગાન કરવાથી પણ આપણે કાવ્ય સમજાઈ જાય। તો મિત્રો હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ પંક્તિવાઇઝ। સૌથી પહેલા શબ્દ છે કુંજ, તો ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલી ઘટા, કુંજ શબ્દ સમજૂતી। કુંજ બરાબર છે ઝાડ અથવા વેલાના વેલાના પાંદડાથી થયેલી થયેલી ઘટા, ઘટાદાર પણ ચલો। તો અહીંયા છે કે કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ, હાલને આંબાવાડી હજી પોરની તાજી યાદ, પોર એટલે કે ગયા વર્ષ, પોર પોર એટલે ગયા વર્ષ, જે ગયું વર્ષ હોય છે એના અર્થમાં અહીંયા બતાવ્યું છે કે વૃક્ષો વેલાઓની ઘટામાં, કુંજમાં એટલે કે વૃક્ષ વેલાઓની ઘટામાં કોયલ બોલે છે, એનો શેરીએ આવે સાદ, એનો અવાજ છેક શેરીઓ સુધી આવે છે, એટલે કે ત્યાં સંભળાય છે શેરીઓ સુધી,
કે હાલની આંબાવાડીએ હજી પહોંચની તાજી વાત કે ગયા વર્ષની આંબાવાડીયાની જે યાદ હજી તાજી છે, એટલે કે એ યાદ આપણે ભૂલાતી નથી. તો આપણે સર્વે મિત્રો આપણે ત્યાં રમવા માટે આંબાવાડીએ જઈએ. અહીંયા પહેલી બે પંક્તિમાં એ વાત કહી છે, પાંદડું એ નહીં પેખીએ. તો મિત્રો, પેખવું એટલે જોવું થાય, પેખવું પેખવું એટલે જોવું. પાંદડું એ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર. મોર કોને કહેવાય મિત્રો? તો આંબાના ફૂલ મંજરી એને મોર કહેવાય. મોર આંબાના ફૂલ મંજરી. તો એના પર એટલો બધો મોર છે. અહીંયા લખ્યું છે કે પાંદડું એ પેખીએ નહીં ઝૂલતો એનો મોર, કોઈને મોટા મરવાને કોઈને છે અંકુર. તો મરવો એટલે નાની કેરી થાય, મરવો નાની કેરી. અંકુર, તો મિત્રો અંકુર છે એટલે કે ફણગો જે નાનો ફૂટેલો હોય તાજો, એના માટે શબ્દ વપરાય છે. કોઈને છે અંકુર. તો આપણે સમજી લઈ લીધી કે આંબા ઉપર પાંદડું એ પેખીએ નહીં ઝૂલતો એનો મોર, કોઈને મોટા મરવા અને કોઈને છે અંકુર. તો આંબા ઉપર મોર એવો ઝૂલે છે એટલે કે ડોલે છે, એકે પાંદડું દેખાતું નથી. કે જે આંબાની ઉપર જે પાંદડાઓ હતા એ મોરમાં ઢંકાઈ ચૂકેલા છે. મોટા મરવા એટલે કે કાચી કેરીઓ જે કહેવાય એ, અને નાની નાની કુંપળો કહેવાય એ પણ ફૂટેલી દેખાય છે. ડોલતી ડાળે ઘૂમીએ આપણે ગજવી ઘેરો નાદ, કુંજમાં કોયલ બોલતી એનો ઘેરી શેરીએ આવે સાદ. અહીંયા ઘેરો નાદ એટલે વધારે તીવ્ર વાળો અવાજ, ઘેરો નાદ અહીંયા વધારે તીવ્ર અવાજ, ખૂબ અવાજ આવે છે. કે ડોલતી ડાળે એટલે કે અહીંયા કવિ કહે છે કે ડોલતી ડાળીએ ખૂબ આનંદ મસ્તી ચીચિયારીઓ પાડવાની ખૂબ મજા આવી જાય છે. તો ચાલો આપણે બધા એમાં ખૂબ રમીએ ઘૂમીએ. ઘરનું નાનું આગળું ગમે મોકળું મોટું વન, કોઈનો એ રંજાળ નહીં ને ખેલવા મળે દમ. તો મિત્રો મોકળું એટલે ખુલ્લું એકદમ, એના માટે મોકળું કહેવાય. મોકળું તો ખુલ્લું મેદાન, ઘરનું આંગણું હોય બિલકુલ સોકળું છે, અને ત્યાં ઘરના આંગણામાં રમવાની પણ તકલીફ પડે એ માટે રમવા માટે વિશાળ વન એટલે જંગલનો ખુલ્લો જે વિસ્તાર છે ત્યાં કોઈનો રંજાળ. રંજાળ એટલે કનળગત. ત્યાં કોઈનો રંજાળ નહીં, કોઈ તમને હેરાન પરેશાન ત્યાં કરશે નહીં. કોઈનો એ રંજાળ નહીં અને રમવા મળે દન. આખો દિવસ તમે ત્યાં રમશો તો પણ તમને કોઈ હેરાન પરેશાન કરશે નહીં. જો શેરીમાં આંગણામાં રમશો તો કોઈ તમને ટકોર પણ કરશે, પણ એ વનમાં તમને કોઈ કંઈ જ કહેવા આવશે નહીં. હાલીએ ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ, કુંજમાં કોઈ એનો બોલતી એનો શેરીએ આવે સાદ. અહીંયા કહે છે કે ચાલો ભેરું મિત્રો જે કાયર હોય, કાયર હોય એ ભલે ના આવે, જે કાયર હોય તે ભલે આપણી સાથે રમવા ના આવે. હાલીએ ભેરું બધા મિત્રો આપણે જઈએ. કાયર જે કોઈ હોય તે રહે બાદ, જે કાયર વ્યક્તિ હોય આવી રીતે ડરપોક હોય એવા વ્યક્તિઓ જ ના આવે. કાયર એટલે ડરપોક. જે ડરપોક ભલે ના આવે પણ આપણે અવશ્ય જઈએ. તો કાયર ભલે ના આવે, કુંજમાં કોયલ બોલતી એનો શેરી આવે સાર. તો આવા કુંજની જે ઘટા છે, ઝાડના વૃક્ષ વેલાની પાંદડાથી છવાયેલી ઘટાઓ છે, એની અંદર કુંજ કોયલો બોલે છે એને સુંદર અવાજ સંભળાય છે. અને અહીંયા બાળકોને ત્યાં જવાની ઈચ્છા થાય છે, એટલે અહીંયા સરસ આ એક પ્રકૃતિ ગીતની અંદર કવિએ બાળકના મનના જે રોમાંચક ભાવો છે
એ ભાવો ખૂબ સરસ રીતે રજૂ કર્યા છે. તો મિત્રો, આજે આપણે આ કાવ્ય પૂરક વાંચન, જે કહેવાય પાઠ એક કાવ્ય છે, એ આપણે સમજી લીધું. તમે પણ આ કાવ્ય સમજી અને લખી દેજો. એના અને પ્રશ્નોના ઉત્તરો દરેક વિદ્યાર્થીએ લખવા. જય સ્વામિનારાયણ.